गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मुअल्लिम बॉयज प्राइमरी स्कूल में ऑनलाइन शिक्षण में तमारो स्वागत छे। धोरण 6 विषय गुजराती। विद्यार्थी मित्रों, आपणे गुजराती विषय में पाठ 16 मातृ हृदय, बराबर आपणो विषयांक पाठ 16 मातृ हृदय, जेना लेखक कन्हैयालाल रामानुज, साहित्य प्रकार साहस कथा। विद्यार्थी मित्रों, आपणे आगळ भाग 1 जोई गया। आजे आपणे भाग 2 विषे समजूती मेळवीशुं। सौ प्रथम आपणे शब्द समजूती मेळवी लईए। डणक, सिंहनी गर्जना, ओसाण, याद, काट, कांटावाळा वृक्षोनी गीच झाड़ी, त्राड नाखवी, मोटो अवाज करवो, बलिहारी खूबी, घुरकाट, गुस्सा में पाड़ेली बूम, परिवर्तन फेरफार, अगाध अति ऊंडू, खोड़ियों शरीर। आपणे रूढ़िप्रयोग जोईए। प्रागड फूटवू, परोढ़ियों थवू, रस पड़वो, मजा पड़वी, आँखें चक्कर आववा, बीक ना लीधे बधुं गोड़ गोड़ फरतू देखाव, चौकी उठवू, चमकी जवू, जीव ताड़वे चोंटवो एटले जाने हमणा जीव जशे एवी स्थितिमां होवू, जीव अर्धो थई जवो एटले चिंताथी विवळ थई जवू, अने दिलनो टुकड़ो होवो एटले खूब वहाला हो। विद्यार्थी मित्रों, आपणे आ पाठમાં અગાઉના વિડિયોમાં ભાગ 1 જોઈ ગયા, એટલે કે પાઠનો થોડોક અંશ જોઈ ગયા। હવે આજે ભાગ 2 આગળ જોઈશું। નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી। માલધારી સ્ત્રી ચોંકી ઉઠી, તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ યાદ આવ્યું, તેનો જીવ અડધો થઈ ગયો। કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી પોતાના હૃદયના ટુકડાને રેડો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળી ફાંફળી દોડી, પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું। તે જોઈને તેણે આંખે ચક્કર આવી ગયા, ધરતી ગોળ ગોળ ફરતી લાગી, પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે જે ભેખડ ઉતરીને માલધારી સ્ત્રીનું બાળક અને સિંહનું બચ્ચું, બરાબર, તો માલધારી સ્ત્રીના બાળકે તો સિંહના બચ્ચાને જોતા જ એને ગોદમાં લઈ લીધું। એના પછી નવા દોસ્ત સાથે તે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પણ ત્યાં પાછળ ડણક સંભળાણી। ડણક એટલે કે સિંહણની ગર્જના। તો માલધારી સ્ત્રી ચોંકી ઉઠી અને તેને પોતાનું બાળક યાદ આવ્યું અને તેનો જીવ અડધો થઈ ગયો કે હવે મારો બાળક દેખાતું નથી તો શું થશે। હવે એણે તો કરગઠિયાને પડતા મૂકીને પોતાના હૃદયના ટુકડાને, એટલે કે પોતાના શિશુને, પોતાના બાળકને એમ રેઢો મૂકી દેવા બદલ તેને ખૂબ પસ્તાવો થયો અને જલ્દી જલ્દી હાંફળી ફાંફળી દોડી, પરંતુ જેવી કાંટાની વાળ વટાવીને ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું કે અહીં તો મારા બાળકે તો શું કર્યું છે, સિંહના બચ્ચાને, સિંહણના બચ્ચાને ગોદમાં લઈ લીધું છે અને તે એની સાથે રમી રહ્યો હતો।
તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા અને ધરતી ગોળ ગોળ ફરતી લાગી. જાણે એને તો એમ કે હવે એનું અસ્તિત્વ ભૂલાતું ગયું કે હવે શું થશે. બધું જ એને એકદમ ચિંતિત સ્થિતિમાં માલધારી સ્ત્રી મુકાઈ ગઈ. આગળ જોઈએ. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલે દિવસે જ જન્મ આપ્યો હશે, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં ગયેલી તેની પાછળ પાછળ, પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ બોર્ડ તરફ પાછી પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે એણે દૂરથી ત્રાડ નાખી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકા, એક પશુ દેહધારી અને એક માનવ દેહધારી. કુદરતની કેવી બલિહારી! અહીં આપણને ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે કે એક બાજુ માલધારી સ્ત્રી છે, એક બાજુ સિંહણ છે, અને વચ્ચે જુઓ બે ભૂલકા એટલે કે માલધારી સ્ત્રીના બાળકે સિંહણના બચ્ચાને ગોદમાં લઈ લીધું છે. બરાબર. અહીં જ્યારે સિંહણે બચ્ચાને આગલે દિવસે જ જન્મ આપ્યો હશે, તો બે બચ્ચા બોર્ડમાં હતા અને એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની એટલે કે શિકાર માટે ગઈ હતી. બરાબર. પરંતુ તેને માનવ બાળની ગંધ ત્યાં આવી, એટલે તેને ખબર પડી ગઈ કે અહીં કોઈ માનવી છે. બરાબર. તો પોતાના વહાલ સોયાના રક્ષણ માટે જલ્દી જલ્દી આવી અને પેલા શિશુએ એટલે કે માલધારી સ્ત્રીના બાળકે તો એ શિશુને ગોદમાં ઉઠાવીને એ ચાલવા લાગ્યો હતો. એટલે સિંહણે એને જોઈ લીધો અને તેણે દૂરથી ત્રાડ નાખી એટલે કે ગર્જના કરી. હવે આ બાજુ પેલા માલધારી શિશુની માતા પણ એના બાળકના રક્ષણ માટે સિંહણની ગર્જના સાંભળીને જલ્દી જલ્દી આવી ગઈ. હવે વચ્ચે બે ભૂલકા, બરાબર ને, અને એમાં એક પશુ દેહધારી અને બીજો માનવ દેહધારી. કુદરતની પણ કેવી અજબ કરામત છે. બરાબર. બલિહારી, તો કે બલિહારી એટલે ખૂબી, કેવી અજબ ખૂબી છે. માલધારી સ્ત્રીએ દૂર રહેશે પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. માલધારી સ્ત્રીએ જોયું તો એણે જલ્દી જલ્દી દૂરથી પોતાના બાળકને બગલમાં રહેલા સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી કે બેટા છોડી દે. પણ બાળક હાથ આવેલું અદ્ભુત રમકડું કેમ કરીને છોડે? બાળક ચારેક વર્ષની ઉંમરનું શું સમજે? માનો જીવ તાળવે ચોંટ્યો. માલધારી સ્ત્રીને થયું કે હવે મારા બાળકનું શું થશે. પાછળ પેલી ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ. કોણ જાણે ક્ષણમાં શું બની જશે. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરી કે જાણે ચીસ પાડી, છોડી મૂક બેટા, મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ગુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું, અજબ ફેરફાર થઈ રહ્યો હતો કે હવે, બરાબર, હવે માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. કંઈક એને એની માતાની જે બૂમ હતી તેના ઉપરથી એને લાગ્યું અને એણે શિશુને એટલે કે સિંહણના બચ્ચાને છોડી મૂક્યું, નીચે મૂકી દીધું, પડતું મૂકી દીધું. બરાબર. અને દોડીને જલ્દી જલ્દી માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામસામે બે માતાઓ, એક બાજુ સિંહણ, બરાબર, અને એક બાજુ માલધારી સ્ત્રી, અને વચ્ચે તેમના બે શિશુઓ.
ઘડી બે ઘડી તો બંને માતાઓએ આંખ મિલાવી. આ બાજુ સિંહણ પણ માતા હતી એના બાળકની, આ બાજુ માલધારી સ્ત્રી પણ એના બાળકની માતા હતી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર, જલ્દી જલ્દી પોતાના બાળકને લઈને પાછા પગે ઘેર તરફ જવા નીકળી ગઈ. તેને પોતાના નેસમાં એટલે કે રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણે તો જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું, બરાબર ને? તો બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા. ખોડિયા એટલે કે અહીં શરીર, બરાબર ને? એક માનવનું શરીર હતું અને બીજું પશુનું. પરંતુ શિશુ પ્રત્યેની મમતા, મમતા માતૃપ્રેમ, બરાબર? અને પ્રેમમાં, મમતામાં કે પ્રેમમાં કોઈ ભેદ નહોતો. બંને માતાઓને પોતાના બાળકની ચિંતા હતી, બરાબર? માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. માનવી હોય તો તેને પણ પોતાના હૃદયમાં પોતાના બાળક પ્રત્યે એને પણ ચિંતા. અને આ બાજુ સિંહણ તે પશુ હૃદય ધરાવે છે, તો પણ એને પણ પોતાના બાળક માટેની ચિંતા હતી, બરાબર? માનવી હોય કે પશુ, બરાબર, પણ માતૃ હૃદય એટલે કે માતાનો પ્રેમ, માતાનો પ્રેમ, માતાનું હૃદય તો એક સરખું જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વર્ણન હતું, બરાબર, બંને માતાઓ, બરાબર, બંને માતૃ હૃદયોએ જાણે કંઈક વાત કરી લીધી, બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કોઈ જ ભેદ નહોતો. ખરેખર માનવ હોય કે પશુ, બરાબર, માતૃ હૃદય તો સૌના સરખા. બંને માતાઓ પોતપોતાના બાળકને લઈને પોતાના રહેઠાણ તરફ ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠની સમજૂતી પૂર્ણ થઈ. ફરીથી એકવાર પાઠનું વાંચન કરશો. પાઠના જે શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ છે તે પણ બરાબર તમારી ગુજરાતીની નોટબુકમાં લખી લેશો. થેન્ક યુ.